નમસ્કાર, ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ચેનલ નર્મદાના અહેવાલથી પાલિકા તંત્ર જાગ્યું. ભરૂચમાં 60 પરિવારોના માથે ભમતા મોતને હટાવવા કામે લાગ્યું. ભરૂચ સોનેરી મહેલમાં જીવતા વોટર બોમ્બ સમાન 30 વર્ષ જૂની પાણીની ટાંકીને ઉતારી લેવાની કાર્યવાહી. સેફટીના સાધનો સાથે 2 મહિનામાં 2 લાખ લીટરની 100 ફૂટ ઊંચી ટાંકીને સલામત રીતે કરાશે દૂર. અંકલેશ્વરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. મોતાલી ગામના શખ્સે અવાદર ગામના યુવાનને બ્લેકમેલ કર્યો. સોશિયલ મીડિયામાં મિત્રો અને અન્ય વ્યક્તિઓને અશ્લીલ ફોટો મોકલી રૂપિયાની માંગ કરતા અરજી અપાઈ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીના માર્ગથી પસાર થતા પહેલા માસ્ક અને દુપટ્ટો સાથે રાખવાની નોબત. નવીનીકરણ કરવામાં આવતા રોડ ઉપર ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન. તંત્ર યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી. ભરૂચના સોનેરી મહેલમાં જીવતા વોટર બોમ્બ સમાન 100 ફૂટ ઊંચી પાણીની ટાંકીને ચેનલ નર્મદાના અહેવાલ બાદ પાલિકાએ ઉતારીને વા કામગીરી શરૂ કરી છે. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં 100 ફૂટ ઊંચી 2 લાખ લીટરની આવરદા વટાવી ચૂકેલી 30 વર્ષ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડી મોટું પાણી કાંડ સર્જી શકે છે. વિસ્તારમાં રહેતા 60 પરિવારોના માથે જીવના જોખમની ખબરને ચેનલ નર્મદાએ 2 જૂને વાચા આપી હતી. પોલીસ લાઈન પાછળ આવેલી પાણીની ટાંકી 9 વર્ષ પહેલા જ તેની આવરદા વટાવી ચૂકી હતી. પાલિકા તંત્રે આ ટાંકીને બંધ પણ નહીં કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ચેનલ નર્મદાના પોલીસ પરિવાર અને પ્રજાહિતના અહેવાલ બાદ પાલિકાએ આ આવરદા વટાવી ચૂકેલી ટાંકીમાં પાણી ભરવાનું તત્કાળ બંધ કર્યું હતું. જર્જરિત ઓવરહેડ ટાંકીમાં પાણી સપ્લાય બંધ કર્યા બાદ હાલ ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસથી ટાંકી ઉતારી લેવાની કામગીરી શરૂ કરાય છે. આગળ પોલીસ લાઈન અને આસપાસ 60 મકાનો આવેલા હોય ટાંકીને મેન્યુઅલી ઉતારવાની કવાયત કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાય છે. સેફટીના સાધનો અને સલામતી સાથે ઉપરથી ઢાંકર તોડી પાડ્યા બાદ ટાંકીના તળિયાના ભાગને મોટું કરી કાટમાળ સલામત રીતે ઉતારાઈ રહ્યો છે. 8 થી વધુ શ્રમિકો દ્વારા ઉપરથી ટાંકી તોડતા નીચે આવી રહ્યા છે અને 2 મહિનામાં સંપૂર્ણ ટાંકી જમીન દોસ્ત કરી લોકોને સુરક્ષા પ્રદાન કરવાની બાહેંધરી પણ અપાય છે. હાલ તો સલામત રીતે ટાંકી ઉતારવામાં આવતા વિસ્તારના 60 પરિવારોએ પ્રજાના જીવને પ્રાધાન્ય આપનાર ચેનલ નર્મદાનો આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની નવીનગરીમાં રહેતા યુવાનને બ્લેકમેલ કરનાર ઇસમ વિરુદ્ધ 2 ડિવિઝન પોલીસે અરજી અપાઈ. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની નવીનગરીમાં રહેતા અનિલ રમેશ વસાવા ઝઘડિયાથી એગ્રોટેક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જેઓના મોબાઈલ ફોન ઉપર અંકલેશ્વરના મોતાલી ગામના મુકેશ વસાવાનો ફોન આવ્યો હતો, જેણે યુવાન સાથે અશ્લીલ વાતો કરી તેને હેરાન પરેશાન કરી રૂપિયાની માંગ કરી હતી અને યુવાનના મિત્રોને બીભત્સ ફોટો મોકલી હેરાન કરે છે. આઈસમ ઇન્સ્ટાગ્રામ આઈડી થકી પીરપારડી ગામના યુવાનને પણ અશ્લીલ ફોટો મોકલ્યા હતા, જેથી આઈસમ સામે પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસે અરજી આપવામાં આવી છે. તમારા ખરાબ ખરાબ ફોટા મોકલા એમને, ખરાબ ખરાબ ફોટા મોકલા. પછી લાલા જાય ભાઈ કે આઈ ગાડી આવતો ગયો, પછી દારૂ બી પાયો ભાઈ. પછી સંડાસ કાઢ્યો બધા ફોટા લઈને, ભાઈ પછી બધા ફોટા બધા લોકોને ખરાબ ખરાબ રીતના સેન્ડ કરે અને બ્લેકમેલ કરે તમને, બરાબર? પૈસા માંગ્યા હતા, પૈસા ના ફલાની જગ્યા પર આવો. અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર હાલ ચાલતી નવીનીકરણની કામગીરીને પગલે ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી હાથ ધરવામાં આવી છે. કામગીરી શરૂ થતા પહેલા જ કોન્ટ્રાક્ટરની અણઆવડત જોવા મળી હતી, જે બાદ હાલ ધૂળિયા માર્ગ તરીકે આ માર્ગ ઉડતી ધૂળની ડમરીઓને પગલે જાણીતો બન્યો છે.
મોટા વાહનોને પગલે ઉડતી ધૂળને લઈ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો હેરાન પરેશાન બન્યા છે. માર્ગ ઉપરથી એકવાર પસાર થાવ તો મેકઅપની પણ જરૂર ન પડે તેવા હાલ જોવા મળ્યા છે. ત્યારે તંત્ર પાણી છંટકાવ સાથે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં પશુ એક યુવાનને હવામાં ઉછાળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવાન પાડાને લઈ પોતાના કમ્પાઉન્ડમાં ફરી રહ્યો હતો. તે દરમિયાન પશુ અચાનક ચમકી દોડાદોડ કરી મૂકી હતી. પાડા યુવાનને સિંગડે ભરવી હવામાં ઉછાળી જમીન ઉપર ફેંક્યો હતો અને તેની તરફ હુમલો કરતા દોટ મૂકતા માર્ગ ઉપરથી પસાર થતા લોકો યુવાનને બચાવ્યો હતો. આ વિડીયો ભરૂચ તાલુકાના હિંગલા ગામનો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ઉભો થઈ જાય ને કેની તઈથી ઇનથી ઉભું જ નહીં થવાય ને હવે ઇનથી ઉભું જ નહીં થાય ને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઈએ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશન કેસો, પ્રી લિટિગેશન કેસો તેમજ ટ્રાફિક ઇચલણના મળી કુલ 27,287 કેસ નિકાલ અર્થે નોંધાયા હતા જેમાં DGVCL, બેંકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેંસલો થતો હોય છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આજોલ આ વર્ષની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ અથોરિટી તથા ગુજરાત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની અંદર તમામ અદાલતોમાં તથા તાલુકાની તમામ અદાલતોમાં આ વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં કુલ 27,287 કેસો નિકાલ કરવા માટે મૂકવામાં આવેલા છે. આજની આ લોક અદાલત નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આર કે દેસાઈ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એનું ખુલ્લું મૂકવામાં આવેલું છે. આમોદનગર પાલિકાના વોર્ડ નંબર 1 અને 2 માં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને પગલે સ્થાનિકો ટ્રાફીમાં પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સફાઈ નહીં થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 6 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનનું કામ, કન્યાશાળાની બાજુમાં તેમજ ધાર્મિક સ્થળો પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા. જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું. ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા. આમોદ નગરની અંદર ઠેરે ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પેટીઓ મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને અમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે. આમોદ એપીએમસીના ચેરમેન તરીકે સુરેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ અમરસિંહ પઢિયારની વરણી કરવામાં આવી. આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં ગતરોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં આમોદ સુરેશભાઈ દાહિયાભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ અમરસિંહ પઢિયારની વરણી કરવામાં આવી હતી. બંને બિનહરીફ ચેરમેન અને વાઇસ ચેરમેનને સભાસદો દ્વારા ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. ભરૂચ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સાહેબના સાનિધ્યમાં આમોદ એપીએમસીની ચેરમેન વાઇસ ચેરમેનની
આ ચૂંટણી બિનહરીફ થઈ છે એ બદલ સર્વે તાલુકાના આગેવાનો, સર્વે મંડળીઓ, મંડળીઓના સભાસદો, ખેડૂતો તથા સંગઠનના સૌ કાર્યકરો તથા સૌ લોકોએ આજરોજ અમને જે બિનહરીફ ચૂંટણી થઈ છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માન્ય છે. અગલેશ્વરી બી ડિવિઝન પોલીસે જીઆઈડીસી બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાં એક ઇસમ એક્ટિવાની ડિકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કર્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી પિરામણ નાકા પાસે આવેલ ઈસકૃપા સોસાયટીમાં રહેતો બુટલેગર પિયુષકુમાર નીલેશચંદ્ર મોડીને ઝડપી પાડ્યો હતો. ભરૂચના રાધિકા ભજન મંડળ દ્વારા અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગતરોજ વટ સાવિત્રી વ્રત નિમિત્તે ભરૂચના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે રાધિકા ભજન મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલા મંડળે ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં રાધિકા ભજન મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ જિલ્લા પોલીસે બે અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સર પરથી રોકડા 10,000 અને ફોન મળી કુલ 18,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કુંભાળિયા ધોળાવ લીમડી ચોક પાસે રહેતો સહેબાજ બસીર અબ્દુલ મઝીદ મસ્તાન અને હનીફ અહેમદ શેખને ઝડપી પાડ્યો હતો. પાલેજ પોલીસે બાતમી મળી હતી કે ટંકારિયા ગામના મોટા પાદરમાં તળાવ કિનારે મુનાફ પાન સેન્ટર નામની દુકાનમાં ફરક આંખનો જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સર પરથી રોકડા 2,000 અને એક ફોન મળી કુલ 3,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગામના એસટી કોલોની ખાતે રહેતો મુનાફ મહામન દેવરામને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર અનવર મોહમ્મદ કોઢિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોગ અને સંગીત દિવસની ઉજવણી નિમિત્તે વેદ અને રાગની થેરાપી આપવામાં આવી હતી. ભરૂચની જયંબે ઇન્ટરનેશનલ શાળામાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની AIMS હોસ્પિટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડોક્ટર સુચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વેદ થેરાપીમાં આચાર્ય આશીષ પાંડે, આચાર્ય અજય શુક્લા અને આચાર્ય મયુર કુમાર રાવલે વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તેની સમજ આપી હતી. ડોક્ટર સુચિતા રક્ષિતે સિતાર, સારંગી, વાંસરી, તબલા, હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું હતું. મ્યુઝિક થેરાપીના કાર્યક્રમમાં બાળકોને મ્યુઝિક થેરાપી આપ્યા બાદ તેમના શરીર ઉપર અને તેમના લોહીના પ્રવાહમાં તેમજ ઓક્સિજન લેવલમાં શું બદલાવ આવ્યો, તદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં શું ફેર દેખાયો એની નોંધ લેવામાં આવી હતી. આ રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને તારીખ 21, 22 અને 23 જૂન 2024 દરમિયાન લાભ મળી રહે તે માટે જયંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારી શાળામાં રાગા થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ અમને વિવિધ વાદ્યયંત્રો જેવા કે સારંગી, વાંસળી, તબલા, હાર્મોનિયમ, તાનપુરા વગેરે જેવા આપણી ભારતીય સંસ્કૃતિના વૈદિક અને પ્રાચીન વાદ્યયંત્રોની જાણકારી આપવામાં આવી હતી. જેમ ઇન્ટરનેશનલ સ્કૂલ કા સબસે બડા મોટે બચ્ચો કી એજ્યુકેશન કે સાથ ઉનકા ઓવરઓલ ડેવલપમેન્ટ કરના ભી હૈ. ઇસી કોન્સેપ્ટ કો દિમાગ મેં રખતે હુએ હમારે સ્કૂલ કે પરિસર મેં હમને 3 દિન કા રાગા વેદા થેરેપી કોન્સર્ટ કા આયોજન કિયા, જિસમે 3,000 પેરેન્ટ્સ ઓર બચ્ચોને પાર્ટિસિપેટ કિયા ઓર ઉન સબને બહોત હી શાંતિ કા અનુભવ કિયા. આજકલ કી ઇતની સ્ટ્રેસફુલ લાઈફ કે અંદર મ્યુઝિક ઓર સંગીત અપના કિતના અહેમ ભૂમિકા નિભાતે હૈ યે હમ સબ જાનતે હૈ. નમસ્કાર, મેરા નામ હૈ ડોક્ટર હિમાંશુ કાંત. બાય પ્રોફેશનલી આઈ એમ ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ. સો 2 દિનથી મેં એ થેરેપી કોન્સર્ટ અટેન્ડ કર રહી હું ઓર મેં યહાં પર આઈ હું બચ્ચો કા એક મેન્ટલ હેલ્થ ચેકઅપ કરને કે ઇન ડ્યુરિંગ એક્ઝામ, ઇન ડ્યુરિંગ સ્ટડી લેવલ ઉનકો કિતના એક સ્ટ્રેસ રહેતા હૈ. યહાં પે હમ કુછ ચીઝે યુઝ કર રહે હૈ લાઇક પરસીવ સ્ટ્રેસ સ્કેલ્સ, જિનકા યુઝ કરકે હમ લોગ એક પ્રી એન્ડ પોસ્ટ થેરેપી
बच्चों में क्या चेंजेस आ रहे हैं वो चेक कर रहे हैं. लाइक फर्स्ट हम लोग प्री थेरेपी सेशन भी हम एक फॉर्म बच्चों को प्रोवाइड करवाते हैं जिसमें बच्चे इवेल्यूएट करते हैं कि उन्होंने अभी तक क्या फेल किया है, क्या एक्सपीरियंस किया है. एंड आफ्टर थेरेपी हम लोग अगेन बच्चों को वो परफॉर्मा प्रोवाइड करवाते हैं. एंड ड्यूरिंग थेरेपी सेशन उनमें क्या चेंज आया है, उन्हें क्या नया एक्सपीरियंस फील किया है, वो सब इवेल्यूएट करते हैं. द यूनाइटेड मुस्लिम एसोसिएशन द्वारा विविध शाळाओमां नोटबुक वितरणनो कार्यक्रम योजायो हतो. ભરૂચ શહેરમાં આવેલ વિવિધ શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંજુમને તાલીમ હાઈસ્કૂલ, એકતા વિદ્યાલય અને મુડાફળિયા મિશ્ર શાળા 19 ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણ અને સભ્યોએ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. ભરૂચ જિલ્લા પેન્શન મંડળની વાર્ષિક સાધારણ સભા આંબેડકર હોલ ખાતે મળી હતી. ભરૂચના આંબેડકર હોલ ખાતે ભરૂચ જિલ્લા પેન્શન મંડળની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ પરસોત્તમ આહિરની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં સભાસદો અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જૂન મહિનામાં અમારી સામાન્ય સભા યોજાતી હોય છે. આ સામાન્ય સભામાં અમે વર્ષ દરમિયાન જે કંઈ આવક જાવક થાય, અગર તો જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ એની અમે દરેક સભાસદોને વ્યક્ત કરીએ અને જાહેર કરીએ છીએ. અને આ કામગીરી માટે અમે આ મંડળ, એ પેન્શનર મંડળ, એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને, જે તે વિભાગને રજૂઆત કરે છે. તેના પ્રશ્નોનો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે, ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અમે એના માટે મંડળ તત્પરતા દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ. ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા આજે રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા આજે રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની VYO એજ્યુકેશન ટીમ ઝૂમ મીટિંગ દ્વારા જોડાઈ હતી. સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફે મળી યોગ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન ભરૂચ સ્થિત માટડિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર યોગ શિબિરનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનના હેડ ચેતન્ય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રોનક શાહ, વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતાબેન શાહ તથા યુથના પ્રમુખ સંકેત શાહ હાજર રહ્યા હતા. જ્યારે તપોવન સંકુલ સ્થિત સત્યમ કોલેજ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો થકી યોગ દિનની ઉજવણી કરી હતી. ભરૂચ SCBએ નબીપુર પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચ SCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI MM રાઠોડ સહિત સ્ટાફ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ સજા ભોગવી રહેલ કુખ્યાત બુટલેગર જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટ પરીખને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તો 5 રોડ ઉપરથી પ્રકાશ ઉર્ફે લાલો રમેશભાઈ વસાવા અને રણજીત ચતુરભાઈ વસાવા તેમજ સુરેશ ભીખાભાઈ વાણંદની નબીપુર પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ હોય ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ચારેય સમૂહને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ચેનલ નર્મદાના અહેવાલથી પાલિકા તંત્ર જાગ્યું. ભરૂચમાં 60 પરિવારોના માથે ભમતા મોતને હટાવવા કામે લાગ્યું. ભરૂચ સોનેરી મહેલમાં જીવતા વોટર બોમ્બ સમાન 30 વર્ષ જૂની પાણીની ટાંકીને ઉતારી લેવાની કાર્યવાહી. સેફટીના સાધનો સાથે 2 2 લાખ લીટરની 100 ફૂટ ઊંચી ટાંકીને સલામત રીતે કરાશે દૂર. અંકલેશ્વરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. મોતાલી ગામના શખ્સે અવાદર ગામના યુવાનને બ્લેકમેલ કર્યો. સોશિયલ મીડિયામાં મિત્રો અને અન્ય વ્યક્તિઓને અશ્લીલ ફોટો મોકલી રૂપિયાની માંગ કરતા અરજી અપાઈ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીના માર્ગથી પસાર થતા પહેલા માસ્ક અને દુપટ્ટો સાથે રાખવાની નોબત. નવીનીકરણ કરવામાં આવતા રોડ ઉપર ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન. તંત્ર યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.